सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ शियाळ हर्षा आपनो हार्दिक स्वागत करू छू। धोरण एक विषय हिंदी यूनिट 111-113। विद्यार्थी मित्रों, आपणे आ यूनिटनो अभ्यास करता पहला अगाउना तासमां क्या यूनिटनो अभ्यास कर्यो हतो ते पहला याद करिए। આપણે અગાઉના તાસમાં યુનિટ 109 અને 110નો અભ્યાસ કર્યો હતો। તેમાં આપણે હિન્દી પગલાં વાંચો અને લખો એટલે કે હિન્દી પગલાઓનું વાંચન અને લેખન કર્યું હતું, ખરું ને? દરેકને પગલાઓ લખતા અને વાંચતા આવડી ગયું હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 111થી 113નો અભ્યાસ કરીએ। યુનિટ 111માં हिंदी शब्दों वाँचो अने लखो, तेमा आपणे हिंदी शब्दों वाँचू अने लखशू। पहला आपणे हिंदी शब्दों वाँचन करिए। अचल, अभय, अहम, उदय, उपज, उगम, कथन, कदर, कलश, खपत, खरच, गबन। तो विद्यार्थी मित्रों, आ आपणे शब्दों वाचन कर्युं। हवे आज शब्दों आपणे लेखन करिए। अचल, अभय, अहम, उदय, उपज, उगम, कथन, कदर, कलश, खपत, खरच, गबन। आम आपणे आ यूनिटमां हिंदी शब्दों वाँच्या अने लख्या। त्यारबाद यूनिट 112માં પણ આપણે હિન્દી શબ્દો વાંચશું અને લખશું। તો ચાલો આપણે 112 યુનિટમાં આપેલા શબ્દો વાંચીએ। ગહન, ઘટક, ચરણ, ચપ્પલ, જઠર, જબર, ઝડપ, ઝલક, તરલ, તરસ, દમન, દરદ। આમ આપણે આ શબ્દોનું વાંચન કર્યું। હવે આપણે આ જ શબ્દો લખીએ। ગહન, ઘટક, ચરણ, ચપ્પલ, જઠર, જબર, ઝડપ, ઝલક, તરલ, તરસ, દમન, દરદ। આમ આપણે આ શબ્દો લખ્યા, ખરું ને? આ જ રીતે આપણે યુનિટ 13માં આપણે શબ્દોનું વાંચન અને લેખન કરીએ। પહેલાં યુનિટ 13માં આપેલા શબ્દોનું વાંચન કરીએ। ધડક, નગર, નરમ, નમન, પટક, બઠન, પરક, કડક, ફરક, બચત, બતક, બરફ। આમ આપણે આ યુનિટમાં આપેલા શબ્દોનું વાંચન કર્યું। તો ચાલો હવે આ દરેક શબ્દોનું લેખન કરીએ। ધડક, નગર, નરમ, નમન, પટક, પઠન, પરક, કડક, ફરક, બચત, બતક, બરફ। આમ આ યુનિટમાં આપણે આપેલા દરેક શબ્દો લખ્યા, ખરું ને? તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ શબ્દો લખતા અને વાંચતા આવડી ગયું હશે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક યુનિટ છે જે એકવાર તમારે પાઠ્યપુસ્તકમાં લખવા અને એકવાર બાકી નોટમાં। અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે આ તાસ અહીં પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું ત્યારે હવે પછીના યુનિટનો અભ્યાસ કરીશું।